છેલ્લા 15 દિવસથી મગફળીની ધૂમ આવક શરૂ થઈ ગઈ છે. વેપારીઓ અને ખેડૂતો દ્વારા નવી મગફળી લેવા માટે પડાપડી થઈ રહી છે. તેમાં પણ નવી મગફળીની તમિલનાડુ સહિતના રાજ્યોમાં બોલબાલા હોવાથી તમિલનાડુના વેપારીઓ જામનગર ખાતે મગફળી ખરીદવા દર વર્ષે આવતા હોય છે, જેને લઈને તેઓનું આગમન થઈ ગયું છે. અને હવે ખેડૂતોને ₹2-3000 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તકે ખેડૂતોએ એકબીજાના મો મીઠા કરી અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં તમિલનાડુના વેપારીઓ દ્વારા મગફળીની ખરીદીની શુભ શરૂઆત થઈ ચૂકી છે. હાલમાં આજથી જ 2-3 તમિલનાડુના વેપારીઓ ખરીદી અર્થે જામનગર યાર્ડમાં આવી પહોંચ્યા છે. અને દર સાલની જેમ સિઝન આગળ વધતા આ વેપારીઓની સંખ્યા 35-40 સુધી પહોંચતી હોય છે. અને તે વેપારીઓ દ્વારા તમિલનાડુના વેપારીઓ દ્વારા મગફળીની જાત ખાસ કરીને 66 નંબર અને 9 નંબરની જ ખરીદી કરવામાં આવતી હોય છે. અને આજે 66 નંબરની એક ભાણવડ તાલુકાના ખેડૂત અશ્વિનભાઈ નામના ખેડૂત દ્વારા 55x66 નંબર મગફળી યાર્ડમાં લાવવામાં આવી હતી, જે હરાજીમાં 2000ના ભાવે, એક મણના 2000ના ભાવે વેચાણ થયેલ હતું, જે ચાલુ સિઝનનો સૌથી હાઈએસ્ટ ભાવ છે 2000. કરજણ તાલુકાના ગંધારા ગામ ખાતે ચાલુ એસટી બસે ટાયર નીકળી જવાની ઘટના બની હતી. ડભોઈથી કરજણ તરફ આવતી એસટી બસ